સોમવારે વહેલી સવારે પાલનપુર તાલુકા પોલીસના જવાનો પેટ્રોલિંગ કરતા હતા. તે દરમિયાન શંકાસ્પદ 6 ટ્રક્સ રોકીને તેમાં જોતા ખીચોખીચ ભરેલી ભેંસો મળી આવી હતી. તમામ ટ્રક્સને પાલનપુર તાલુકા પોલીસ મથકે લાવી ધોરણસરની ફરિયાદ દાખલ કરી હતી. પશુઓને ડીસા ખાતે આવેલ કાંટ પાંજરાપોળ સાર સંભાળ માટે સોંપવામાં આવ્યા હતા. તાજેતરમાં ગેરકાયદેસર પશુઓની હેરાફેરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે, ત્યારે સોમવારે વહેલી સવારે પાલનપુર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન શંકાસ્પદ ટ્રક્સને જોતા પોલીસના જવાનોએ 6 ટ્રક્સ રોકી હતી અને તેમાં ક્રૂરતાપૂર્વક ભેંસો ભરેલી જોવા મળી હતી. તે બાબતે ગાડી ચાલક પાસે કોઈ પણ પાસ પરમિટ મળી ન આવતા તમામ 6 ટ્રક્સને પાલનપુર તાલુકા પોલીસ મથકે લાવવામાં આવી હતી અને ધોરણસરની 12 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી 34 લાખના મુદ્દાની ભેંસો જપ્ત કરી હતી. જીવ દયાપ્રેમી કાર્યકર્તાઓ પણ પોલીસ મથકે દોડી આવ્યા હતા અને પોલીસ ફરિયાદ બાદ બચાવેલ ભેંસોને શ્રી રાજપુર ડીસા પાંજરાપોળ કાંટ મુકામે લાવવામાં આવી હતી. ત્યાં પાંજરાપોળના 1000 કર્મચારીઓ ભેંસોને જોતા તેમાં 90 ભેંસો અને 3 પાડા મળી આવ્યા હતા, જે ખૂબ જ નાજુક હાલતમાં હતા અને તેમના શરીરે ઘા વાગ્યા હોય તેવું લાગ્યું હતું. તેમને તાત્કાલિક સારવાર તેમજ ઘાસચારા અને પાણીની પણ વ્યવસ્થા કરાઈ હતી.